કોરોના વાયરસનો વ્યાપ અટકાવવા માટે રાજ્ય સરકારના દિશાનિર્દેશ મુજબ સુરતના ચાર પોલીસ મથક વિસ્તારને કર્ફ્યુ લાદી લેવામાં આવ્યું છે કર્ફ્યુનું કડકપણે પાલન કરવા માટે પોલીસ દ્વારા વિસ્તારોમાં બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે ખોટા કારણો દર્શાવીને બહાર નીકળતા લોકોને પોલીસ સજા કરે છે વાહનોની હવા કાઢી નાખે છે કોર્ટ વિસ્તારના સલાબતપુરા મૈધરપુરા લાલગેટ અને અથવાલાઇન્સ અને લિંબાયતની

કેટલાક વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરના ચાર પોલીસ મથક અને લિંબાયસ પોલીસ મથક ની કમરુનગર પોલીસ ચોકી વિસ્તારમાં લાદવામાં કર્ફ્યુનો કરફ્યુ કડક અમલ કરવા માટે ઠેર ઠેર પોલીસ ખડકી દેવામાં આવી હતી શહેર પોલીસ મથક અને કમરુનગર પોલીસ ચોકીના વિસ્તારમાં આગામી તારીખ બાવીસ એપ્રિલ સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યું છે ત્યારે ચોક વિસ્તારની વાત કરીએ તો

સુરતના માન દરવાજાની વાત કરીએ તો માન દરવાજા વિસ્તારના ચૌદ સહિત કુલ છવ્વીસ જેટલા વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તેર તારીખથી અત્યાર સુધીમાં અઠાવન કેસ નોંધાયા છે શહેરમાં એક જ દિવસમાં છવ્વીસ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા એકસો ને બે ચૂકી ચુકી છેલ્લા બે દિવસમાં માં ટેનામેન્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેથી આ સમગ્ર વિસ્તારને કોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારની આસપાસ બેરિકેડ મારી મનપા દ્વારા બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે સાથે જ બહારની તેમજ અંદરની વ્યક્તિઓના પર પ્રતિબંધ મૂકી દેવા આવ્યો છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારની વાત કરીએ તો લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા અને લિંબાયત ઝોનમાં પાણી ખાતાના બેલદાર મહેમુદ્દીન અલી સૈયદ જેમની ઉંમર 31 વર્ષનો હોય એમનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો મહેમુદ અલી સૈયદનો રિપોર્ટ કમ્યુનિટી સેમ્પલિંગમાં પોઝિટિવ આવ્યો હતો અન્ય કર્મચારીઓમાં પણ ભય ફેલાયો છે ગુરુવારે 20 જેટલા કર્મચારીઓને ટેસ્ટિંગની માંગ કરી હતી મહેમુદ અલી સૈયદનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલા જ કોઈ લક્ષણો ન હતા કમ્યુનિટી સેમ્પલિંગમાં પોઝિટિવ ડિટેઇન થયેલા બેલદારના કારણે અન્ય કર્મચારીઓ અધિકારીઓમાં ભય ફેલાયો હતો બેલદાર જે કમ્યુનિટી હોલમાં જમવા જમવા ત્યાં જ અન્ય કર્મચારીઓ પણ જતા હતા અને તેમણે ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે સુરતની વાત કરવામાં આવે છે તો સલાબાદપુરા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સલાબતપુરા વિસ્તારની અંદર કરફ્યુ લગાડવામાં આવે છે તમે જોઈ શકો છો કે સવારથી પોલીસ બંદોબસ્ત અને રેપિડ એક્શન ફોર્સ બી ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે એટલે લિંબાયતની વાત કરવામાં આવે છે તો લિંબાયતના કમરુનગર ચોકીના વિસ્તારમાં આવેલ ત્યાં બી સવારથી જ કરફ્યુ લગાડવામાં આવે છે અને પોલીસ કમિશનર દ્વારા જે મહિલાઓને જે એકથી ચાર સુધી ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે જે તમે જોઈ શકો છો કે અહીંયા સવારથી પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને મહિલા સિવાય કોઈ કરફ્યુથી બહાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત સુરત શહેર બાદ હવે સુરત જિલ્લામાં પણ કોરોનાનો પગપેસો થઈ ગયો છે ત્યારે સુરતના કડોદરામાં એક મહુવામાં એક અને ઓલપર જિલ્લામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ સામે આવ્યો છે પોઝિટિવ કેસ નોંધાતા મેડિકલ ટીમ અને પોલીસ ટીમ દોડતી થઈ ગઈ હતી તમામને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઓલપાડ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ છે ઓલપાડના અસનાદ બાદમાં માર્બલ ફેક્ટરીમાં કામ કરતો સંતોષ યાદવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે દસ તરીકે સામાન્ય શરદી ખાંસીના લક્ષણ દેખાય હતા ડૉક્ટરને શંકા જતા સેમ્પલ લેવડાયા હતા અને આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સંતોષ યાદવને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે સંતોષ યાદવના પરિવારના લોકોના અને સાથે કામ કરતા અઢાર અન્ય લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે સંતોષ યાદવની હિસ્ટ્રી તપાસ કરતા આ વ્યક્તિ બજારમાં શાકભાજી માર્કેટ અને મેડિકલ સ્ટોરમાં પણ ગયો હતો